गुड मॉर्निंग विद्यार्थी मित्रों, विद्यार्थी मित्रों, हवे आपणे चेप्टर नंबर 3 याम भूमिति एने जोवा जई रह्या छे। आ चेप्टर थोड़ूक अलग प्रकारनुं चेप्टर छे। ग्राफ पोथीनी एनी अंदर जरूर पड़शे। मैं गया एपिसोडनी अंदर तमने बधाने कही ज राखेलू कि दरेक जण खास करीने ग्राफ पोथी खरीदी लेजो। बजारनी अंदरथी तमारे अत्यारे जे रकमवाड़ी ग्राफ पोथी छे, विकासनी ग्राफ पोथी आवे छे, तेने तमारे खरीदवानी छे। अत्यारे मारा हाथनी अंदर तमे आ ग्राफ पोथी जोई शको छो। आ ग्राफ पोथी तमारे बजारमांथी खरीदी लेवानी छे, कारण के जे कंई पण ग्राफ छे ते तमारे ग्राफ पोथीनी अंदर दोरवाना रहेशे। अने ज्यारे त्यारे तमने शाळामांथी सबमिशन माटे कहेવામાં આવશે ત્યારે આ ગ્રાફ પોથી તમારે જોડે બતાવવા લઈને આવવાની રહેશે। વિદ્યાર્થી મિત્રો, ટેસ્ટની તૈયારી ધીરે ધીરે કરતા રહેજો, કારણ કે હવે ટૂંક સમયની અંદર જ તમારા જે ટેસ્ટ છે એ ચાલુ થઈ રહ્યા છે। અને ટેસ્ટની મારા હિસાબે જે તૈયારી હશે એ તૈયારી જે છે કદાચ એવું થઈ શકે કે વર્ષાંતરે એ તૈયારી આધારિત જ જે છે એ સબમિશન પર જ માર્કની ગણતરી કરવામાં આવે, આવું મારું પર્સનલ ધારણા છે। ના બી થાય, એક્ઝામ પણ લેવાય, પણ હાલ તો જેટલી પણ સરકાર જે કંઈ પણ ગાઈડલાઇન બહાર પાડે છે અભ્યાસ અંગેની, આપણે ચુસ્ત રીતે એને ફોલોઅપ કરવાની છે। તો હાલ હવે આપણે પ્રકરણ નંબર 3 યામ ભૂમિતિ છે તેની શરૂઆત કરીએ। તમે અહીંયા આગળ જુઓ કે સૌથી પહેલાં આપણે એની થિયરી સમજીએ, યાદ રાખો। કાર્તિજીય પદ્ધતિ, સમતલમાં બિંદુની ક્રમયુક્ત જોડ શોધવી, આ અંગેની જે થિયરી છે એને આપણે પહેલાં સમજીએ। તો આનો વિચાર સૌથી પહેલાં કોને આવ્યો? તો ફ્રેન્ચ તત્વચિંતક અને ગણિતશાસ્ત્રી, ખાસ કરીને જે 18મી સદી હતી એની અંદર જે કંઈ પણ શોધો થઈ એ શોધો મોટે ભાગે યુરોપિયન લોકોના ફાળે જ જાય છે, કારણ કે એ લોકો ધાર્મિક ચિંતનને બદલે વિજ્ઞાનનું ચિંતન કરતા, વિજ્ઞાનનું મનન કરતા, અને એ બધીએ બધી શોધો છેલ્લે મોસ્ટ ઓફલી એ લોકોના ફાળે જ ગઈ। તો એવી જ રીતે ફ્રેન્ચ દેશના જે તત્વચિંતક હતા અને ગણિતશાસ્ત્રી હતા રેને દ કાર્તે, એમને આ જે ભૂમિતિ છે, અરે જે ગણિત છે, એની એક સુંદર અને મહત્ત્વની ઓળખાતી જે શાખા છે તેની શરૂઆત કરી। થોડાક આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, રેને દ કાર્તેને ખાસ યાદ રાખજો, અને એમને પોતાના નામ પરથી આખી જે પ્રણાલી છે એનું નામ એવું રાખ્યું કે કાર્ટિજિયન યામ પ્રણાલી, બરાબર? તો વધીએ આગળ। સમતલમાં બિંદુનું સ્થાન દર્શાવવાની જે પદ્ધતિ છે, સમતલ મતલબ કે આલેખ, અહીંયા આગળ સમતલ શબ્દનો મતલબ આલેખ ને સમજવાનો છે તમારે। એટલે સમતલમાં બિંદુનું સ્થાન દર્શાવવાની જે પદ્ધતિ છે એ પદ્ધતિને કાર્તેજીય પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર? રેને દ કાર્તે, પાછળ જે કાર્તે છે એના ઉપરથી આખી જે સિસ્ટમ છે, આખી જે પ્રણાલી છે એનું નામ છે કાર્તિજિયન પદ્ધતિ, બરાબર? સમતલમાં આલેખ દોરો, કે આ કોઈ પણ સમતલ હોય તો સમતલ મતલબ કે ગ્રાફ, તો એ ગ્રાફમાં આલેખ કેવી રીતે દોરાય? તો સમતલમાં જે આડી એટલે કે ક્ષમશીતિજ રેખા દોરવામાં આવે છે તેને આપણે એક્સ અક્ષ તરીકે ઓળખીએ છીએ। કોઈ પણ સમતલ લઈ લો, કોઈ પણ આલેખ લઈ લો, અને એમાં જે આડી રેખા કરવામાં આવે એ આડી રેખાને આપણે એક્સ અક્ષ કહીએ છીએ। જનરલી આલેખ આવો, એ જો અહીં સ્ક્રીન ઉપર દોરી રહ્યો છું કે આમ પ્રમાણે આ એક સમતલ છે, મોબાઈલનો સ્ક્રીન એક સમતલ છે એમ માની લો, અને એમાં આડો એક્સ અક્ષ અને ઊભો જે છે તે વાય અક્ષ લેવામાં આવે છે। આ તમારો એક્સ અક્ષ છે અને આ જે છે એ તમારો વાય અક્ષ છે। તો વિદ્યાર્થી મિત્રો, સમતલમાં જે આડી રેખા દોરવામાં આવે છે તે આડી રેખાને એક્સ અક્ષ કહેવામાં આવે છે, અને જે શિરોલંબ રેખા દોરવામાં આવે છે એ શિરોલંબ રેખાને વાય અક્ષ કહેવામાં આવે છે। એક્સ અક્ષ અને વાય અક્ષ એ બેઉને યામાક્ષો કહેવાય, બરાબર? ખાસ ધ્યાનમાં રાખજો શબ્દને યામાક્ષો,
કે એક્સ અક્ષ અને વાય અક્ષ એ બંનેઓને યામક શો કહેવામાં આવે છે. એક્સ અક્ષ અને વાય અક્ષના છેદ બિંદુને ઉગમ બિંદુ કહેવામાં આવે છે. એક્સ અક્ષ ને વાય અક્ષ જ્યાં એકબીજાને મળે એ ઉગમ બિંદુ શૂન્ય છે. ઉગમ બિંદુ હોય તેને સંગત સંખ્યા ઝીરો જ હોય, બરાબર છે. તો એક્સ અક્ષ અને વાય અક્ષના છેદ બિંદુને ઉગમ બિંદુ કહેવામાં આવે છે. અહીં એક્સ વાયને ક્રમયુક્ત જોડ તરીકે ઓળખાય છે. આ ક્રમયુક્ત જોડને બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આ ક્રમયુક્ત જોડ જે એક્સ અને વાય ચલ આપેલા છે એની જગ્યા પર જે જે કંઈ પણ આંકડા આવે એ આંકડાને જ તમારે આલેખ પત્રની અંદર દર્શાવવાનું રહેશે. એટલે આ ક્રમયુક્ત જોડ છે તે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો. તો એક્સ વાયને ક્રમયુક્ત જોડ તરીકે ઓળખવામાં આવે છે. જે ઉગમ બિંદુ છે વચ્ચેનું, જ્યાં એક્સ અક્ષ અને વાય અક્ષ એકબીજાને છેદે છે, એના યામ એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ 0 0 છે, બરાબર. દાખલા તરીકે અહીં આગળ મેં એક ઉદાહરણ લખેલું છે કે 3 5. તો 3 5ની આપણે સરખામણી કરીએ. જો અહીં આગળ સ્ક્રીન પર લખું છું, ધ્યાનથી જોજો કે એક્સ વાય જોડે હું સરખામણી કરું. એક્સ ને વાય, પેન બદલવી પડશે, બરાબર. એક્સ વાય જોડે સરખામણી કરીએ તો આ એક્સ છે એ તમારું 3 છે અને જે વાય છે વાય એ તમારા કેટલા છે? 5, બરાબર છે. એટલે એક્સ બરાબર 3 અને વાય બરાબર 5. થોડાક આગળ વધીએ. વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ તમને કોરા પેજ ઉપર મેં સાદી ગ્રાફની સમજૂતી આવે તે માટે એક્સ અક્ષ અને વાય અક્ષ દર્શાવેલા છે. જરા આપણે ધ્યાનથી ને જોઈએ, સમજીએ કે જે આડું છે, ક્ષમક્ષિતિજ રેખા છે તેને આપણે એક્સ અક્ષ સમજીએ છે. ત્યાર પછી જે ઊભી શિરોલંબ રેખા છે એ જે છે એ તમારો વાય અક્ષ છે. એક્સ અક્ષ અને વાય અક્ષ એકબીજાને જ્યાં છેદે છે આ તમારું ઉગમ બિંદુ 0 છે, બરાબર. આપણે સંખ્યા રેખાવાળા ચેપ્ટરમાં ભૂતકાળમાં 6th 7th ધોરણમાં શીખી ગયા છે કે ક્ષમક્ષિતિજ રેખાની વાત કરીએ આપણે કે આડીએ ક્ષમક્ષિતિજ રેખા, તો શૂન્યથી જેમ જેમ તમે જમણા તરફ જાઓ, બરાબર છે, આ જમણું, શૂન્યથી જેમ જેમ તમે જમણા તરફ જાઓ એમ એમ સંખ્યાઓ બધી ધન આવતી જાય, અને એ જ રીતે શૂન્યથી તમે ડાબા તરફ જાઓ. વિદ્યાર્થી મિત્રો, 0થી તમે ડાબા તરફ જાઓ તો બધી સંખ્યાઓ કેવી આવતી જાય છે? ઋણ આવતી જાય છે. આવું સંખ્યા રેખાની અંદર તમે શીખી જ ચૂક્યા છો, બરાબર છે. એ જ રીતે આપણે વાત કરીએ કે શૂન્યની ઉપર તરફ જાઓ તો બધી ધન સંખ્યાઓ આવે, બરાબર. 1 છે 2 છે આ બધી ધન સંખ્યા છે, અને શૂન્યથી નીચે તરફ જઈએ આપણે, બરાબર છે, વાય અક્ષ પર, તો બધી ઋણ સંખ્યા આવે છે. -1 -2 -3 -4. તો વિદ્યાર્થી મિત્રો, એકદમ સિમ્પલ સમજૂતી છે કે આડો એ એક્સ અક્ષ હોય, ઊભો એને શિરોલંબ વાય અક્ષ હોય, એક્સ અક્ષ અને વાય અક્ષ એકબીજાને જ્યાં મળે આ તમારું ઉગમ બિંદુ 0 0 છે. શૂન્યથી જમણી તરફ જાઓ તો બધી ધન સંખ્યાઓ આવે છે, શૂન્યથી ડાબી તરફ જાઓ તો બધી ઋણ સંખ્યાઓ આવે છે. શૂન્યથી ઉપર તરફ જઈએ આપણે વાય અક્ષ પર તો બધી ધન સંખ્યાઓ આવે છે, અને નીચે તરફ જઈએ તો બધી ઋણ સંખ્યાઓ મળે છે. હવે થોડુંક અલગ રીતે આપણે જોઈએ કે અહીંયા આગળ જે તમને શૂન્ય દેખાય છે એક્સ અક્ષ અને વાય અક્ષ એકબીજાને જ્યાં મળે છે ત્યાં, તો આ જે શૂન્ય છે તેની ક્રમયુક્ત જોડ 0 0 છે, એ તો હમણાં જ આવી ગયું. હવે આ 0થી જમણી તરફ છે તેને એક્સ કહેવાય, અને ડાબી તરફ છે તેને એક્સ ડેશ કહેવાય. 0થી જમણી તરફ એક્સ, ડાબી તરફ એક્સ ડેશ. એ રીતે 0થી ઉપર તરફ આવે વાય, અને 0થી નીચે તરફ આવે વાય ડેશ, બરાબર. શૂન્યથી જમણા તરફ જાઓ તો બધી ધન સંખ્યાઓ 0x, ડાબા તરફ 0y, 0x ડેશ, ઉપર તરફ 0y અને નીચે તરફ 0y ડેશ. તો આ જે છે તે ઉપરનો જે ભાગ આવે છે, અહીંયા આગળ તમને હું રાઉન્ડ કરી રહ્યો છું, એને ખાસ જુઓ કે એને પ્રથમ ચરણ તરીકે ઓળખાય. પ્રથમ ચરણની અંદર જે ક્રમયુક્ત જોડ છે એ ક્રમયુક્ત જોડમાં બે બે સંખ્યાઓ ધન સંખ્યાઓ જ આવે, બરાબર. એક્સ અને વાય હોય તો એક્સ ને વાય બંને ધન જ આવે. ત્યાર પછી
ડાબા તરફ જુઓ તમે તો આ દ્વિતીય ચરણ છે. દ્વિતીય ચરણની વાત કરીએ તો એમાં એક્સ તમારા ઋણ આવે, જો આ એક્સ એ ઋણ છે અને વાય છે તે આ તમારા ધન છે, બરાબર. એટલે પહેલું દ્વિતીય ચરણની ક્રમયુક્તો જોડમાં પહેલો એક્સ અક્ષ ઋણ આવે અને બીજો વાય અક્ષ ધન આવે. ત્યાર પછી નીચેના ભાગમાં તૃતીય ચરણ, તૃતીય ચરણની વાત કરીએ તો તેમાં એક્સ અને વાય બે ઋણ આવે છે. બંને જે ઋણ સંખ્યા હોય તો એનું ચરણ તૃતીય હોય. અને ત્યાર પછી છેલ્લું ચતુર્થ ચરણની આપણે વાત કરીએ, છેલ્લું ચોથું ચરણ ચતુર્થ ચરણ. તો ચતુર્થ ચરણની અંદર એક્સ એ ધન આવશે અને વાય એ કયા આવશે, ઋણ આવશે, બરાબર. તો એક્સ એ ધન સંખ્યા છે, એક્સ અક્ષ વાળી જગ્યા ઉપર ધન સંખ્યા આવશે અને વાય પર ઋણ સંખ્યા આવશે. તો આને ખાસ યાદ રાખવાનું છે. થોડાક આગળ વધીએ. આપણે તમને અહીંયા એક સરસ મજાનું કોષ્ટક આપેલું છે, કોષ્ટક દ્વારા તમે બહુ સરળતાથી સમજી શકો આ વસ્તુને. અહીંયા તમે જુઓ કે પ્રથમ ચરણ છે એ એક્સ ઓ વાયનો અંદરનો ભાગ છે. ચલો આપણે સેજ જરા બેકમાં જઈએ. એક્સ ઓ વાયનો અંદરનો ભાગ આ તમે અહીંયા આગળ જોઈ શકો છો કે એક્સ ઓ વાય, આ એક્સ આવો ને આ વાય, એનો અંદરનો ભાગ પ્રથમ ચરણમાં, અને તેમાં બંને ધન, એક્સ પણ ધન અને વાય પણ ધન. જો અહીંયા આગળ કોષ્ટકમાં પહેલું છે કે એક્સ ઓ વાયનો અંદરનો ભાગ એક્સ આમ ધન, વાય આમ ધન. ત્યાર પછી દ્વિતીય ચરણની વાત કરીએ. થોડાક આપણે ફરી પાછા બેકમાં જઈએ, દ્વિતીય ચરણમાં જોઈએ. દ્વિતીય ચરણની અંદર અહીંયા તમે જોશો તો આ જે છે એ તમારો એક્સ ડેશ ઓ વાય. વિદ્યાર્થી મિત્રો, એક્સ ડેશ ઓ ને વાય આ જે છે એ તમારું દ્વિતીય ચરણ છે, અને એમાં પેલો એક્સ એ ઋણ સંખ્યા આવે અને વાય એ ધન સંખ્યા આવે, બરાબર. ઉપર નીચે કરે રાખવાનું છે. એક્સ ડેશ ઓ વાય નો અંદરનો ભાગ છે જેમાં એક્સ એમ ઋણ અને વાય આમ ધન, યાદ રાખજો ખાસ વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી ત્રીજા નંબરની વાત કરીએ તો તૃતીય જે ભાગ છે તે એક્સ ડેશ ઓ વાય ડેશનો અંદરનો ભાગ છે. જરા નીચે જઈએ ફરી પાછા, આપણે પેનનો ઉપયોગ કરીએ. એક્સ ડેશ ઓ વાય ડેશ, બરાબર છે. એક્સ ડેશ ઓ વાય ડેશ આ જે છે તે તૃતીય ચરણ કહેવાય, બે ઋણ છે. અને ત્યાર પછી થોડાક આગળ વધીએ, ચતુર્થ ચરણની વાત કરીએ તો એક્સ ઓ વાય ડેશનો અંદરનો ભાગ એમાં એક્સ એમ ધન છે અને વાય આમ ઋણ છે. તો ચતુર્થ ચરણની આપણે વાત કરીએ તો એક્સ ઓ વાય ડેશ, બરાબર છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જુઓ કે આ એક્સ આવું અને આ વાય ડેશ આ જે છે તે તમારું ચોથું ચરણ છે, ચતુર્થ ચરણ છે. અને ચતુર્થ ચરણની અંદર એક્સ આમ ધન આવે અને વાય આમ કેવો આવે છે, ઋણ આવે છે. તો બહુ સિમ્પલ છે, આ કોષ્ટક દ્વારા પણ તમે આને યાદ રાખી શકો. થોડાક આપણે ઉદાહરણો દ્વારા વધુ સારી રીતે આ બધી વસ્તુ સમજી શકીએ. તો એક્ઝામ્પલ લઈએ હવે થોડાક, કે અહીંયા તમે જોશો વિદ્યાર્થી મિત્રો, થોડુંક હું એને નીચે લઈ લઉં, વધારે ક્લિયર કટ ખબર પડે તમને. ઘણી બધી વાર કેવું હોય વિદ્યાર્થી મિત્રો કે ઘણી વસ્તુઓને સમજાવવા માટે આપ તમે અત્યારે જે આગળના ભાગથી તમે આલેખ જોશો તો એ આલેખને સમજવા માટે અંદર દોરવા માટે મેં એક વિશેષ પ્રકારની પેન મંગાવી છે. એ પેનથી હું તમને આલેખના એક્સ ને વાય દોરીને બતાવીશ. એપલ કંપનીની પેન છે, ખાસ કરીને બધી બહારની કંપનીઓ જ આવું બધું બહાર પાડતી હોય છે આલેખની સમજૂતી માટે. એટલા માટે મેં ડાયરેક્ટ સ્ક્રીનનો ઉપયોગ ના કર્યો અને આ સ્ક્રીન રેકોર્ડર મેથડનો ઉપયોગ કર્યો છે, કારણ કે એની અંદર આલેખને હું તમને દોરીને બતાવી શકીશ. એટલે મજા આવશે તમને પણ. ખાસ આ એપિસોડ બાદ તમે થોડીક બેઝિક માહિતી મેળવી લીધા પછી જો હજુ પણ ગ્રાફોથી ખરીદવાની બાકી હોય તો પહેલાં ખરીદી લેજો. તો ચાલો આપણે આગળ વધીએ. સૌથી પહેલાં ત્રણ ને પાંચ બે ધન સંખ્યા છે. આ પહેલું હોય એને એક્સ કહેવાય અને બીજું હોય એને વાય કહેવાય. આ જે છે એ તમારું પ્રથમ ચરણ છે. ત્યાર પછી અહીંયા આગળ એક્સ એ ઋણ ને વાય એ કેવા આવે છે, ધન, એટલે આ તમારું દ્વિતીય ચરણ છે. ત્યાર પછી બે ઋણ આવે, એક્સ એ ઋણ ને વાય પણ ઋણ, એક્સ એ માઇનસ ને વાય પણ માઇનસ, એટલે આ તમારું તૃતીય ચરણ છે. અને છેલ્લાની આપણે વાત કરીએ તો એક્સ ધન હોય અને વાય ઋણ હોય તો એ તમારું ચતુર્થ ચરણ છે. જો અહીંયા આગળ ચતુર્થમાં કે એક્સ ધન છે અને વાય ઋણ છે,
એ રીતે તૃતીયની વાત કરીએ, બંને ઋણ છે તો જુઓ ઈરાગત તૃતીય ચરણના બે ઋણ. પછી દ્વિતીયની વાત કરીએ તો એક્સ ઋણ અને વાય ધન, આ તમારું દ્વિતીય ચરણ છે. અને પ્રથમ ચરણની વાત કરીએ તો એક્સ પણ ધન અને વાય પણ ધન, આ તમારું પ્રથમ ચરણ છે. તો વિદ્યાર્થી મિત્રો, અત્યાર પૂરતી આ થિયરી બેઝિક હતી જે તમારે સમજવા માટે છે. હવે આપણે અહીંયાથી થોડાક આગળ વધ. તો વિદ્યાર્થી મિત્રો, થોડાક હવે આપણે આગળ વધીએ. તમને સ્ક્રીન ઉપર એક ગ્રાફ દેખાઈ રહ્યો છે, નીચેની આકૃતિ જુઓ અને વિધાનો પૂર્ણ કરો. ખાસ કરીને જ્યારે પણ મોબાઈલનો ઉપયોગ કરો તો તમારી સ્ક્રીન આડી રાખો, રોટેશન સ્ક્રીનનું કરીને અભ્યાસ કરો. ગઈકાલે મારી જોડે એક વિદ્યાર્થીની આવી હતી અને મને એનો મોબાઈલ બતાવ્યો, તો એ મોબાઈલને એ ઊભો સ્ક્રીન રાખીને જોતી હતી, એટલે ઊભા સ્ક્રીનમાં ઉપર ને નીચે બે બાજુથી અડધું કટ થઈ જાય. તો એવી રીતે તો આંખો ખેંચાઈને અભ્યાસ કરવાની મજા પણ ના આવે. એટલે ખાસ કરીને તમે જાણકારી ના ધરાવતા હોય કે ફોન આડો કરી અને કેવી રીતે જોવાનું, તો કોઈને પૂછી લેજો, શીખી લેજો વિદ્યાર્થી મિત્રો. પણ એને એવી રીતે જુઓ, કારણ કે સ્ક્રીન ઉપર તમને મોટું જેટલું દેખાશે એટલી આંખ ઓછી ખેંચાશે, તો આંખ ખરાબ થઈ જશે. તો ચાલો આપણે અહીંયા આગળ સ્ક્રીન ઉપર તમને એક ગ્રાફ દેખાઈ રહ્યો છું, હું જરા એને થોડુંક ઝૂમ કરું, બરાબર છે, એટલે વધારે મજા આવે શીખવાની. તો એ ગ્રાફની અંદર અહીંયા તમે જોશો તો શૂન્ય એ ઉગમ બિંદુ, હું અહીંયા હવે પેનથી દર્શાવીશ તમને. એના જમણા તરફ જાઓ તો એક બે ત્રણ ચાર બધી ધન સંખ્યાઓ આવે, અને ડાબા તરફ જાઓ તો બધી ઋણ સંખ્યાઓ આવે, માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ માઇનસ ચાર, આ બધી ઋણ સંખ્યાઓ આવે, માઇનસ એક માઇનસ બે. એવી રીતે વાયમાં ઉપર એક બે ત્રણ ચાર ધન સંખ્યાઓ અને નીચે તરફ છે તે માઇનસ એક માઇનસ બે, એમ કરીને ઋણ સંખ્યાઓ છે આ બધી, બરાબર છે. હવે અહીંયા તમને આ એમ બિંદુ, આ એલ બિંદુ, આ એસ બિંદુ અને આ બી બિંદુ, આ જે છે એ બિંદુના યામ જે છે એ તમારે ક્રમયુક્ત જોડ જે છે એ તમારે અહીંયા શોધીને લખવાની છે. તો આપણે શરૂઆત કરીએ. સૌથી પહેલાં જુઓ તમે કે શરૂઆત આપણે બી બિંદુથી કરીએ, પ્રથમ ચરણથી. પ્રથમ ચરણ વિશે ક્લિયર કટ ખબર જ છે કે બંને બંને ધન જ આવે છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જુઓ તમે કે આ તમારું, નોટ ડાઉન કરું છું, બી બિંદુ, બરાબર. બી બિંદુનો સૌથી પહેલો જે ક્રમયુક્ત જોડ લખો ને તેમાં એક્સ યામ લખવાનું, ભૂલથી પણ વાય યામ ના લખી દેતા, બરાબર. ક્રમયુક્ત જોડને જરા આપણે જોઈએ તો આવી હોય ક્રમયુક્ત જોડ કે એક્સ વાય, થોડુંક જરા બરાબર લખાતું નથી, એક્સ વાય જરા આમ જોજો, બરાબર. ક્રમયુક્ત જોડ આવી હોય તો પહેલાં હંમેશા એક્સ જ લખવાનો. તો આ બી છે તેનો એક્સ આ રહ્યો ચાર છે, જુઓ. આ તમે પેન બદલવી પડશે વિદ્યાર્થી મિત્રો, જરા ધ્યાનથી જુઓ. આ તમારું બી બિંદુ છે અને ત્યાર પછી આ એનો એક્સ છે, આમ આ જે છે તેનો વાય આમ, બરાબર. તો મેં તમને કીધું કે પહેલાં હંમેશા એક્સ જ લખવાના, તો આપણા એક્સ અહીં આગળ જે છે તે ચાર છે, જરા ઢંકાઈ ગયું છે, ચાર છે, અને જે વાય છે તે ઢંકાયું નથી પણ એ ત્રણ છે, બરાબર. એટલે બીની ક્રમયુક્ત જોડ ચાર ત્રણ. થોડાક આગળ વધીએ, દ્વિતીય ચરણમાં આપણે પહોંચીએ. દ્વિતીય ચરણમાં અહીંયા તમને એમ બિંદુ છે, અગેન ફરી એક્સ વાયની વાત આવે. તો એક્સ વાયની વાત આવે ત્યારે થોડોક જરાક કલર ચેન્જ કરીએ હવે આપણે, ઓકે. તો એમ બિંદુની વાત આવે તો એમના યામ, આ તમારું એમ બિંદુ છે, બરાબર. એમના પહેલામાં પહેલો એક્સ લેવાનો અને પછી વાય. તો એમના યામમાં પહેલું એક્સ એટલે માઇનસ ત્રણ, સોરી વિદ્યાર્થી મિત્રો, થોડું માઇનસ ત્રણ અનનેસેસરી હાથ અડી ગયો એટલે થઈ ગયું છે. અને અહીં આગળથી આવે માઇનસ ચાર. એકવાર હું તમને ફરી બતાવી દઉં, જરા ધ્યાનથી જોઈ લો. બરાબર, આપણે એમ બિંદુના યામને દર્શાવવા જઈ રહ્યા છે તો એનો એક્સ યામ પહેલાં પકડવાનો અને પછી વાય,
बराबर एक्स एम जे छे ते माइनस त्रण छे अने जे वाई छे ते प्लस चार छे। तो आ एम बिंदुना एम थया। थोड़ा आगळ वधीए नीचेना भागमां जईए अने आने थोड़ुं झूम करिए, वधारे झूम करिए, बराबर छे, तमने ईजी रहे थोड़ुंक समझवामां। हवे आपणे एल बिंदुना एमनी वात करीए। विद्यार्थी मित्रों, एल बिंदु होय के एम बिंदु होय के बी बिंदु होय, कोईमां पण पहेलो एक्स अक्ष परनो ज आंकड़ो लखवानो અને બીજો વાઈનો લખવાનો કમ્પલસરી। તો L ને X જોડે એટેચ હોય તેવી આ રેખા કરીએ તો આ તમારું માઇનસ પાંચ, એ રીતે L ને Y જોડે જોઈએ, જો આ ઊભો એ Y છે, શીરો લંબે Y છે, એ આવે માઇનસ ચાર। બે ઋણ જે છે, બે ઋણનું ચરણ તમારું તૃતીય ચરણ છે। અને થોડાક આગળ વધીએ, એસ બિંદુના યામની વાત કરીએ તો આ તમારું અગેન એસ બિંદુ, એસ બિંદુનો એક્સ યામ એટલે એક્સને પકડવાનો આ રહ્યો ત્રણ, અને એનો વાય જે છે તે ચાર। ઓકે, તો આ જે છે તે તમારા ક્રમયુક્ત જોડો આપેલી છે। નીચે ક્યાંક ક્યાંક કંઈક પૂછેલું છે, અહીંયા એવું શબ્દ વાપરેલો છે કે બી બિંદુના કોટી અને ભુજ અનુક્રમે ખાલે, કોટી એટલે એક્સ અક્ષ અને ભુજ એટલે વાય અક્ષ, બીજું કંઈ છે નહીં, બરાબર છે। એક્સ અક્ષને વાય અક્ષને બદલે તમને કન્ફ્યુઝ કરવા માટે કોટી અને ભુજ શબ્દ વાપર્યો છે, એટલે કોટી એટલે એક્સ અક્ષ, ભુજ એટલે વાય અક્ષ। તો બી બિંદુના જે થતા હતા એને આપણે એકવાર જરા ઉપર જોઈ લઈએ, ચાલો કે બી બિંદુના કયા થતા હતા, કોટી અને ભુજ। તો બી બિંદુના એક્સને આપણે પહેલો પકડવાનો, બરાબર છે, પેન બદલવી પડશે ફરી પાછી, સોરી વિદ્યાર્થી મિત્રો, કંઈક બીજું આવી ગયું, બસ હવે આવ્યું, ઘણી બધી વાર ઓપરેટ કરવામાં તકલીફ થઈ જતી હોય છે, બરાબર છે। તો આ તમારું બી બિંદુ છે, સાહેબ ડંકાઈ ગયું છે, આ જે છે તે તમારા કોટી જે છે તે ચાર આવે અને જે ભૂજ છે તે ત્રણ આવશે, એટલે એની ક્રમયુક્ત જોડ ચાર ત્રણ। ત્યાર પછી એમ બિંદુની વાત કરેલી છે, બીજું જે છે તે એમ બિંદુ, શું પ્રશ્ન છે વાંચીએ, ચાલો। એમ બિંદુનો એક્સને વાય આમ ખાલી જગ્યાને ખાલી જગ્યાને એમના આમ હમણાં જ આપણે જોઈ ગયા છે, સેમ એવી રીતે એલના અને એસના પણ માંગેલા છે, જે હમણાં જ આપણે દોરી અને જોઈ ગયા છે, એટલે બહુ સરળતાથી તમે તમારી ગ્રાફોથીમાં લખી શકશો। મેં તમને વિડીયોની અંદર સમજાવી દીધું કે બિંદુઓનું બિંદુ નિરૂપણ કેવી રીતે કરવાનું। તો વિદ્યાર્થી મિત્રો, આ છે યામ ભૂમિતિની બેઝિક ઇન્ફોર્મેશન, આપણે અહીંયા અટકીએ છીએ। નેક્સ્ટ જે ભાગ આવે એ ભાગની અંદર બીજી થોડીક યામ ભૂમિતિ અંગેની મહત્ત્વની માહિતી સાથે આપણે કામકાજને આગળ વધારવાનું છે, પણ ત્યાં લગીને હજુ પણ કોઈ વિદ્યાર્થીએ ગ્રાફ પોથી ખરીદવાની બાકી હોય તો ખરીદી લેજો, અને ચોક્કસ રીતે ગ્રાફ પોથીની અંદર પેન્સિલ, ફૂટપટ્ટી, રબર આ બધું લઈને જ બેસવાનું, સંચો અને એનો ઉપયોગ જ કરવાનો, જ્યારે પણ તમે લેક્ચરને જોવા બેસો અને તમારે એ જોઈને ફોલોઅપ કરવાનું હોય તો આ બધા સાધનો લઈને બેસવાનું, જરૂર પડે અને સાધનો લેવા ઊભા થવું પડે એ પ્રકારનું કરવાનું નહીં, હંમેશા પૂર્વ તૈયારી કરી દેવાની અને પછી જ ભણવા બેસવાનું। તો ચાલો હવે આપણે નેક્સ્ટ એપિસોડની અંદર નવા બીજા એક્ઝામ્પલ, નવા બીજા ગ્રાફ સાથે આપણે આ ભણવાના કામકાજને આગળ વધારીશું, ત્યાં લગીને અસ્તુ, જય શ્રી કૃષ્ણ।